હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. તો અત્યારે વાગ્યા છે 11 અને હું જાગી છું કેમ કે અચાનક મને રાતે માથું એકદમ ભારે ભારે થઈ ગયું ને ઊભી થાઉં તો એમ થાય પડી જઈશ એવું થતું હતું. તો આંખ જ ખુલતી નહોતી. તો બિચારા હરીન ટિફિન બી નું બનાવવાનું કેમ કે એ બી જતા રહી એમને, કેમ કે આંખ ખુલે તો કંઈક ઊભી થઈને ટિફિન બનાવું ને એણે મને ઉઠાડી જ નહોતી. જાવાટાણે કીધું હતું કે હું જઉં છું એમ, મને ખબર છે કે આ પછીની આંખ બંધ કરી તો અત્યારે હું ઉઠાડ જાગી છું એવું લાગે. તો છે ને દવાખાને કંઈક દેખાડી આવું છે કેમ કે એમ અચાનક આમ તબિયત ખરાબ થઈ જાય, કેમ કે ગટું નાનું છે પછી મારા લીધે પણ બીમાર પડી જઈશ. ચલો ગઈ ને મમ્મી ભાખરી બનાવી દીધી છે, તો પેલા ખાઈ લઉં. તો મમ્મી મને ભાખરી બનાવી દીધી છે. હું નાસ્તો કરવા બેઠી છું. જો ભાખરી ને આ લસણની ચટણી છે, ચેવડો ચા અને મારો ગટું. જો અમે નાસ્તો કરે બેઠો બેઠો. ચલો નાસ્તો કરી પછી આજ ઘઉં સાફ કરવાના છે. મારે તો ઘઉં સાફ કરવું. હાલો બેન, હાલો. તમારે જો ઘઉં સાફ કરવાના છે બેન. આખા ઘરમાં ઘઉં કર્યું. જો કાંઈ કામ નથી કરવા દેતું. એ બાબુ હાલ, ઢોળવું નથી હાલ. આમ શું કરે છો બાબુ? બસ પડી. ક્યાં પડી? ઘઉં ચાલે છે ને હું આને અહીંયા રમાડું છું, કેમ કે બેન છે ને અહીંયા વેરા કરે છે. બોલું અહીંયા લટુ છે ને નાટક બસ. બાબુ હું બનાવું છું મારા બેનના માથામાં નાખવાનું તેલ મિક્સ કરવાનું છે બધું, કેમ કે ખાલી થઈ ગયું છે. તો જો એમાં બાદામ રોગનનું છે એમાં મિક્સ કરવાનું છે, આ કેસ્ટ્રોલ ઓઇલ અને એમાં નાખવાની છે બે આ વિટામિનની ટેબ્લેટ. એટલે છે ને એના હેરનો ગ્રોથ બી સારો આવે ને હેર બી મસ્ત થાય જાડા અને મસ્ત સિલ્કી ને એકદમ મસ્ત મસ્ત થઈ જાય. તો ચલો આપણે મિક્સ કરીએ. આમ જો ટિફિનના ઘા કરે છે. હાલ બાબુલી. જો તો એ જો આવતું નથી રસોડામાં રમે છે. બહુ બોલું થઈ ગયું છે, કાંઈ માનતું જ નથી. બધું વિખા નથી બોલું તારી હાલે. બે જાય કે પગ ગંદો થઈ ગયો. શું છે? ઘઉં છે. જો મારા બેન વાંચે છે પેપર. શું સમાચાર છે? વાંચો. હું લખું છે એમાં? હું લખું બાબુ? હા હા છે. મમ્મા નથી. મમ્મા નથી એમ કે આ મમ્મા છે. જો મમ્મા નથી. તમારા બેન ના નખ મોટા થઈ ગયા તો હું છે ને એને નખ કાપી દઉં છું. વગાડે છે એને વગાડે ને મને વગાડે. કત 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 વાના છે નખ એકમાં એ કરવા છે. લાવ નાનો નાનો નોત બાબુ. અલે વા, આ તો આ કેવો કલર છે? પેરોટ કલર. બસ લાવ, ઓલો હાથ લાવ. હાલ તને હાલ આ કરાવી દો. હાલ પછી હું વીણાવું નાની ના. હાલ માં દીકાને હા આ કરાવું. હાલ હુઈ જાય તો ફટાફટ વીણાઈ જાય. હમણાં હું વીણાવું. એ હુઈ જાય ને એટલે હું વીણાવું. ઓય એમને વેખવાનું નથી. હાલ હું રાઈ દઉં. હાલ તને હાલ તો બેને મારે જમવાનું બાકી છે. તમારે જમાઈ નહીં પણ સરગવાનું જા કરતો એટલે મારે કંઈ ખાવું નહોતું. તો બનાવું છું ટમેટા મરચાંનું ચટણી અને રોટી ને ખાઈ લઉં. અને બધું થઈ ગયું છે એટલે મારે ઘઉં સાફ કરવાના છે. તો હું પેલા ખાઈ લઉં પછી કરીએ ઘઉં સાફ. કેમ કે સૂકું છે તો ખાઈ ને કરતા વગી ગયા ચડીને મેં જમી લીધું છે ને મમ્મી ઘઉં ચાળે છે ને અને હું વીણું છું. બેન ભૂતા છે ને તો સાફ થઈ જશે. મેં કોઈ દી સાફ જ નથી કરાવ્યા તમે. કોઈ દી ઘઉં જ સાફ કરતા. મોટા કાકરા ભૂતા હું. હાલો ખાલી બેન બેજો.
વાગ્યા છે 4:15 ને અમે બે બોરી ઘઉં વીણી નાખ્યા છે. મમ્મી કે હવે તું જા, મને એમ બી બહુ ગરમી થવા માંડી, એમ કે હું કોઈ દિવસ ઘઉં વીણતી નથી, પહેલી વાર બેઠી વીણવા, બહુ બધા વીણાઈ ગયા, બે બોરી વીણાઈ ગયા, કેટલા એટલા બધા મેં વીણી નાખ્યા. તો ચલો હવે છે ને મને બહુ ગરમી થાય છે ને તો હું પેલા નાહી લઉં, નાહી ને પછી બહુ સૂતું છે ને તો થોડીક વાર હું પણ. વાગ્યા છે 4:30 ને હું નાહીને આવી ગઈ તો અમારા બેન બી જાગી ગયા. જો બેઠા, જો બેઠા, ગટુ હાય કરું. તો બેન બીઝી છે રમવામાં એટલે હાય નથી કરતું. તો કઈ નઈ, ચલો હવે આપણે એના આટું ખીચડી બનાવી દઈએ અને એને ખવડાવી દઈએ અને પછી રમે અને હું થોડીક વાર રેસ્ટ કરું મમ્મી પાસે. તારા નામી છે કોણ? બાત તું તું બાબુ જોઈ કે મમ્મા ક્યાં માર્યું? જાય છે માર્કેટમાં શાક લેવા ને હું કાઢું કચરું. હવે વાગ્યા છે 7:30 ને હરી આવી ગયા છે ઘરે, નાહી ફ્રેશ થઈ ગયા છે, જોઈ બેઠા છે ને ગટું. જો નીચે થી આવીને જો આઈસ્ક્રીમ ખાવા માંડ્યું. કોનું આઈસ્ક્રીમ છે બાબુ? કોનું છે બાવ આઈસ્ક્રીમ? આમ જો, આમ જો, એ ખાઈ પનાત કરી જા. બાદો પાપા રે, બાદો બાદ પાપા રે, બાદ ટીપી નાખો પાપાને, શટ અપ કરી દો પાપાને. એ બાદો, એ બાદા, બાદા 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 બાદા, બાદો 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 વાગ્યા છે 8 અને હરીને દહીંની તીખારી ખાવી છે. તો દહીં છે ને ઘરે બધી છાસ કરી નાખી હતી, તો હું અત્યારે જાઉં છું દહીં લેવા ચાલીને. એણે મને એડ્રેસ આપ્યું છે કે કૃષ્ણા ગલ્લાથી આગળ એક ડેરી છે ને ત્યાંથી હું દહીં લેવું. જો હું ચાલી જાઉં છું, નજીક છે એટલે ગાડી લઈને નથી જતી. તો જો હું અહીંયા દહીં લેવા આવી છું, એ ભાઈ જોખે છે, જોખલે મેં દહીં લઈ લીધું છે અને હું જઉં છું ઘરે અને બાવ માટે લીધી છે જ્યારે ઘી ચોકલેટ અને જોવા દહીં ચાલીને જઉં છું. ઘર પાસે છે ભરી, મને એડ્રેસ છે થોડુંક ગલત આપ્યું, જેમ તો કૃષ્ણા ગલ્લાથી આગળ છે એ જ લાઈનમાં પણ ઓપોઝિટ સાઈડમાં હતું. કંઈ નહીં, લઈ લીધું. વાગ્યા છે 9 અને મારું સે બની ગઈ છે પણ જમવાનું બાકી છે, કેમ કે અમારા બેન હજાર રમે છે અને હરી જો અમે ફોનમાં વાત કરે છે ને વિડીયો બનાવતા હતા, અમે ત્રણે રીલ્સ ઉતારતા હતા તો રીલ્સ બનાવી નાખી છે 2-3 ને. બસ હવે જમી લે ને પછી બાવને સુરાઈ 9:30 ને હું ને હરી જમવા બેસી ગયા છે. ભાખરી ને દહીંની તીખારી, જો ભાખરી દહીંની તીખારી એન્ડ આ હીરો એ ફોનમાં કંઈક કરે છે. તો કંઈ ને ચલો જમી લઈએ. અરે વાહ, અત્યારે અમે જો રામ લખન આવીને બેઠા છીએ બધા, અમે 3 જ છીએ, અમે માવો તો પેલા હોય, માવો તો ખાવો જોઈએ. બસ હવે માવો ખાઈ લીધો ને, હવે એ કરશે બોલશે નહીં કાંઈ. માવો ખાવાનું તો મજા આવો, જોયું માવો ખાવાની મજા ના આવે. માવો ખાધા પછી તમે ઓછું માવો. બસ વાગ્યા છે 11:30 અમે ઘરે આવી ગયા છે. તો ચલો હવે અત્યારે સુઈ જઈએ, નકર કાલની જેમ પાછું થાય સુવામાં પ્રોબ્લેમ થાય તો પછી સવારે ઉઠાતું નથી, હરી ટિફિન વગરના વયા જાય. તો ચલો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ ને શેર કરજો, સબસ્ક્રાઈબ.